નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરની અંદર આપણું બીજું કાવ્ય જે છે એક જગત એક લોક એને આપણે પૂર્ણ કર્યું. તો એ જ લેક્ચરની અંદર જે આપણો બીજા પાઠની અંદર ભાષા સજ્જતાની અંદર મિત્રો આપણો વ્યાકરણનો એક ટોપિક છે જે ભાષા સજ્જતાની અંદર આપવામાં આવ્યો છે. તો મિત્રો ભાષા સજ્જતાની અંદર જે વ્યાકરણના ટોપિક તરીકે વિરામ ચિહ્નો, મિત્રો તમે આમ તો અગાઉના ધોરણની અંદર પણ પાંચમા ધોરણમાં ચોથા ધોરણની અંદર કોઈ ન કોઈ પ્રકારે થોડા ઘણા અંશે વિરામ ચિહ્નોનો ઉપયોગ કઈ રીતે થાય, ક્યાં વિરામ ચિહ્નો મૂકી શકાય એના વિશે તમે થોડી ઘણી માહિતી છે એ મિત્રો પ્રાપ્ત કરી લીધી છે. તો અહીંયા આપણા જે ભાષા સજ્જતાના એક વ્યાકરણના ટોપિક તરીકે આપણે અહીંયા આજે વિરામ ચિહ્નોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો ખાસ કરીને આપણા જીવનની અંદર કેટલાક નીતિ નિયમો હોય છે, એવી જ રીતે કોઈ પણ ભાષાની અંદર પણ એ પછી ગુજરાતી ભાષા હોય, સંસ્કૃત ભાષા હોય, અંગ્રેજી ભાષા હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, કોઈ પણ ભાષા હોય એ દરેક ભાષાની અંદર કોઈ ને કોઈ પ્રકારના એને આપણે બોલતી વખતે અથવા તો વાંચતી વખતે લખતી વખતે ઘણા બધા નિયમોનું આપણે પાલન કરવું પડે છે. કારણ નિયમ વગર ભાષાની અભિવ્યક્તિ છે અથવા તો ભાષાની રજૂઆત છે એ યોગ્ય રીતે થઈ શકતી નથી. અને એટલા માટે એ ભાષાની અંદર આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ એ કરવામાં આવે છે. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે વિરામ ચિહ્નો, તો ખાસ કરીને આપણે વિરામ ચિહ્નોનો આપણે એક શાબ્દિક અર્થ સમજવો કે ભાઈ વિરામ ચિહ્ન એટલે શું. તો ખાસ કરીને વિરામ એટલે ઠહરના, એ તો રૂકના, હિન્દી ભાષામાં વિરામ યાને કે ઠહરના, રૂકના, ગુજરાતીમાં કેવું હોય તો આપણે અટકવું, સ્ટોપ થવું. તો ભાષાને આપણે લખતી વખતે, બોલતી વખતે અથવા તો વાંચતી વખતે આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન ઉપર અટકવું પડે છે અથવા તો ઉચ્ચ સ્થાન પર અમે ઠહરના પડતા. જેવી રીતે આપણે રોડ ઉપર રસ્તા ઉપર જતા હોય અને સ્પીડમાં આપણે ગાડી ચલાવતા હોય અને રસ્તામાં જેમ સ્પીડ બ્રેક કરાવે ત્યારે આપણે આપણી ગાડીને બ્રેક લગાવીએ છીએ અને અટકાવવાનો પ્રયાસ કરીએ છીએ, અથવા તો સામેથી કોઈ વાહન આવે તો એના માટે આપણે એને આપણી ગાડીની સ્પીડને અથવા તો ગતિને આપણે ધીમી કરીએ છીએ. એવી જ રીતે મિત્રો ભાષાની અંદર પણ આપણે બોલતી વખતે અથવા તો આપણી ભાષાની અભિવ્યક્તિ કરતી વખતે આપણે ભાષામાં વાક્યમાં ક્યાંક ક્યાંક અટકવું પડે છે. તો એ અટકવાની જે વિરામ લેવાની જે પ્રક્રિયા છે એને આપણે વિરામ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વિરામ ચિહ્ન એની આપણને પરિભાષાની ખબર હોય છે, એનો અર્થ શું છે એની આપણને ખ્યાલ હોવો પડે. તો મિત્રો મેં અહીંયા વિરામ ચિહ્નો માટેની એક કોડ ઉપર એની વ્યાખ્યા લખી છે. કિસી ભી ભાષા કો બોલતે પઢતે ઓર લિખતે સમય અર્થ કો સ્પષ્ટ કરને કે લીએ વાક્યો કે બીચ યા અંત મે થોડા રોકના પડતા હૈ. ઇસ રોકાવટ કા સંકેત દેને વાલી લિપિ ચિહ્નો કો હમ વિરામ ચિહ્ન કે. તો દોસ્તો ભાષા મે જબ હમ કુછ બોલતે હૈ કુછ લિખતે હૈ ઉસી સમય હમે કુછ જગહ કહીં પર થોડા થોડા વિરામ લેના પડતા હૈ, તો ઉનકે અર્થ કો સ્પષ્ટ કરને કે લીએ હમે કહીં ના કહીં રુકના પડતા હૈ. ઓર રુકને વાલે જો શબ્દ કે અંત મે જહાં રુકતે હૈ વો શબ્દ કે અંત મે જો ચિહ્ન જો લિપિ રૂપી યાની કે ભાષા કે લિપિ કે જો સંકેત રખતે ઉસે હમ વિરામ ચિહ્ન કહેતે. તો દોસ્તો એ હોઈ વિરામ ચિહ્ન કી પરિભાષા. પણ હમે તો ઉનસે અધિક વિરામ ચિહ્નોના આપણે પ્રકારો વિશે સમજવાનું છે કે ભાઈ વિરામ ચિહ્ન
તો આપણને ખબર પડી ગઈ ભાષામાં આપણે બોલતી વખતે, વાંચતી વખતે, લખતી વખતે અને વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જ્યાં જરૂર જણાય જે અર્થની સ્પષ્ટતા કરવા માટે ત્યાં આપણે અટકવું પડે છે. પણ કઈ જગ્યાએ ક્યાં સંકેત સ્વરૂપે અટકવું એના માટે વિરામ ચિહ્નોના કેટલાક ભેદ આપવામાં આવ્યા. તો દોસ્તો હું એ બટાકે કે વિરામ ચિહ્ન કે ભેદ કોણ કોણ છે, તો દોસ્તો અમે માનું કે વિરામ ચિહ્ન કે જો પ્રકાર હે ભેદ યાને કે પ્રકાર, તો સબસે પહેલે હમ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, વિસ્મયાદિ બોધક ચિહ્ન યાને કે આશ્ચર્યવાચક ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, અર્ધ વિરામ, અવતરણ ચિહ્ન, આ બધા ચિહ્નો છે એ ભાષાના એ પ્રકાર પેલા ભેદ છે અથવા એના તફાવત છે. તો મિત્રો આપણે અહીંયા આજે ભાષાના વિરામ ચિહ્ન જે અહીંયા તમને આપવામાં આવેલી જે આ વ્યાખ્યા છે એને આપણે સ્પષ્ટ રીતે સમજીશું કે વિરામ ચિહ્ન એટલે શું. તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાષાની અંદર આપણે પોતાની વખતે, લખતી વખતે અથવા તો એની અભિવ્યક્તિ કરતી વખતે વચ્ચે ભાષાના અર્થને સ્પષ્ટ કરવા માટે આપણે ક્યાંક અટકવું પડે છે. એ અટકવાના સંકેત રૂપે જે ચિહ્નો મૂકવામાં આવે છે તેને આપણે વિરામ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ જે ભાષા સજ્જતાની અંદર જે વિરામ ચિહ્નો છે એની વ્યાખ્યા તમે એ આજે આખો ટોપિકમાં એમને સમજાવીને લખાવું તે તમારે મેં તમને જે વ્યાકરણની જે બુક છે ખાસ કરીને ચોપડાની અંદર બે વિભાગ કરવાના કીધા તેમાં બીજા વિભાગની અંદર લેખન વિભાગને આપણે વ્યાકરણ વિભાગ રાખવાના, તો એ જે લેખન વિભાગનો જે બીજો ભાગ છે એની અંદર આપણે એ એક ભાગની અંદર એટલે કે જે આપણા ચોપડાની અંદર કુલ પહેલા ભાગની એટલે કે 50% અડધા ચોપડામાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લખીએ છીએ. મેં તમને સ્ટડી મટીરિયલ બે ચેપ્ટર પૂરા ત્યાં મોકલ્યું છે એ તમે લખી લીધું છે. પછી વચ્ચે જે આપણા ચોપડાનો અડધા પેજ છોડી અને આપણે નવો વિભાગ બનાવવાનો જેની અંદર આપણે વ્યાકરણ વિભાગ સામેલ કરશું અને જેમાં આપણે આ પહેલો ટોપિક છે વિરામ ચિહ્નો છે એને આપણે અહીંથી હું તમને સમજાવતો જઈશ, બોર્ડની અંદર લખાવતો જઈશ કે તમારે સાથે સાથે એ લખી અને વ્યવસ્થિત રીતે પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું રહેશે બરાબર. એટલે બીજા ભાગને ત્યાર પછી આપણે જ્યારે લેખન વિભાગની વાત આવે જેમાં કહાની લેખન, પત્ર લેખન અને નિબંધ લેખન એ આપણે ત્રીજા પાઠની અંદર લેવાઈ કરશું. એટલે કે 200 પેજના એક ચોપડાની અંદર આપણે પહેલા સેમેસ્ટરના જે 8 ચેપ્ટર છે તે, પછી વ્યાકરણના જે ટોપિકો છે તે અને લેખનમાં કહાની, પત્ર કે નિબંધ છે એને આપણે એક બુકની અંદર વ્યવસ્થિત રીતે લખી છે. એટલે ખાસ ધ્યાન રાખજો આપણે જે પાઠ્યપુસ્તક તમે બનાવ્યું છે એની અંદર આ વિરામ ચિહ્નો છે એનો આપણે પહેલો પોઈન્ટ કરી અને પછી એ વ્યાખ્યા લખી પછી આપણે વિરામ ચિહ્નો કે ભેદ એને વ્યવસ્થિત રીતે એની વ્યાખ્યા ઉદાહરણ સમજતા જઈશું અને આપણે લખતા જઈશું. તો ખાસ કરીને મિત્રો અહીંયા આજે પહેલી વ્યાખ્યા તમને આપી કે આપણે લખ્યું કિસી ભી ભાષા કો બોલતે પઢતે ઓર લેતે સમય અર્થ કો સ્પષ્ટ કરને કે લીએ વાક્યો કે બીચ મેં યા તો અંત મેં થોડા રોકના પડતા હૈ इस रुकावट का संकेत देने वाले लिपि चिन्हों को हम विराम चिन्ह कहते हैं. तो दोस्तों इसका जो पहला प्रकार है विराम चिन्ह का जो प्रकार है वह पहला प्रकार है और पहला भेद से जैसे आपने पूछो सो नाम आपको पूर्ण विराम, पूर्ण विराम. તો ખાસ કરીને આપણે પૂર્ણ વિરામ કહીશું જેને આપણે ફૂલ સ્ટોપ કહીએ છીએ. ખાસ કરીને આપણે જેને બોલતા હોય લખતા જેને આપણું સંપૂર્ણ આખું વાક્ય પૂરું થાય, પૂર્ણ વાક્ય થાય અને પછી આપણે જે મૂકવામાં આવે એને આપણે પૂર્ણ વિરામ કહીએ છીએ. એનું નામ ઉપરથી આપણને ખબર પડી જશે કે ભાઈ પૂર્ણ વિરામ એટલે વાક્ય પૂર્ણ થયું છે એવું આપણને સંકેત કરે છે અથવા એવું આપણને બોધ કરાવે છે. तो इसको हम कहते हैं इसका प्रयोग वाक्य पूर्ण होने में होता कि इसका प्रयोग वाक्य पूर्ण होने में होता है.
કરીએ સી. ખાસ કરીને જેને આપણે અહીંયા ઉદાહરણ લઈએ, જે છે મોહનને પત્ર લીધો. જો મોહનને પત્ર લીધા, તો અહીંયા આખું વાક્ય પૂરું છે. ખાસ કરીને સંકેત સ્વરૂપે અહીંયા પૂર્ણ વિરામ માટે ખડી પાડે એવું આપણે કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ, એ સીધી લખી શકી લખી એટલે સીધી લીટીનો જે સંકેત છે, ઇશારો છે, જેને આપણે પૂર્ણ વિરામ કહીએ છીએ. ઉદાહરણ જે છે, મોહનને પત્ર લીખા, તો અહીંયા આપણે લીખા શબ્દની પાછળ શું મૂક્યું છે, પૂર્ણ વિરામ. હિન્દીની અંદર એ ખડી પાડે અથવા તો જે સીધી લખી જે મૂકવામાં આવે છે એને આપણે પૂર્ણ વિરામ કહીએ છીએ. એ જ રીતે બીજું ઉદાહરણ, સીતા સ્કૂલ નહીં ગઈ, સીતા સ્કૂલ નહીં ગઈ, તો અહીંયા આપણને આ વાક્ય છે એ વાક્ય પૂરું હોવાનો આપણને સંકેત મળે છે. તો આ પહેલો પ્રકાર છે, પહેલો બે છે વિરામ ચિહ્ન કે બે. એની અંદર આપણે આગળ જોઈએ તો બીજો પ્રકાર છે જેનું નામ છે અલ્પ વિરામ. વિરામ ચિહ્નનો બીજો ભેદ કયો છે, અલ્પ વિરામ, કે જેનો સંકેત આપણે આ રીતે કે જ્યારે વાક્યની અંદર થોડા સમય માટે ઠહેરતા હોય અથવા તો થોડા સમય માટે આપણે અટકવાનું છે, થોડે સમય કે જે રૂકના હોય, તબ એ અલ્પ વિરામ ચિહ્ન કા પ્રયોગ કિયા જાતા. અલ્પ વિરામ કા પ્રયોગ વાક્ય મે કિયા કે અલ્પ વિરામ કા પ્રયોગ देने के लिए उसका जो तीसरा भेद है, यहाँ
સાથે સાથે લખી લેજો અને ત્યાર પછી નો ત્રીજો પ્રકાર પ્રશ્નવાચક ચિહ્ન. ત્રીજો પ્રકાર શું છે? પ્રશ્ન વાચક ચિહ્ન, જેને આપણે આ રીતે સંકેત કરીએ છીએ પ્રશ્નાર્થ ચિહ્ન હોવા માટે. તો કે ભાઈ કિસી વ્યક્તિ છે કોઈ જાણકારી પ્રાપ્તિની વ્યાખ્યા લખી. કિસી વ્યક્તિ છે પ્રશ્નવાચક ચિહ્ન લગાડ્યા જતા છે. મિત્રો, કોઈ વ્યક્તિ પાસેથી કોઈ આપણે જાણકારી પ્રાપ્ત કરવી હોય એવા હેતુ માટે આ પ્રકારના ચિહ્નો અથવા તો પ્રશ્નવાચક ચિહ્નનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેવી રીતે જેસે કરતે હો. પ્રશ્ન પૂછને કા બાબા વે તું શું કરે છે, અથવા તો અહીંયા ક્યાં તું વિદ્યાલય ગયો હતો અથવા તો તું શાળાએ ગયો હતો. આવો પ્રશ્ન એટલે કે બીજા પાસેથી જ્યારે કોઈ જાણકારી લેવાના હેતુથી આપણે એને જ્યારે પૂછતા હોઈએ ત્યારે આ પ્રકારનો જ્યારે સંકેત એ જ્યારે મૂકવામાં આવે ત્યારે ભાષામાં એને પ્રશ્નવાચક અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછીના નંબર ઉપર આપણે ચોથો જે પ્રકાર છે તો અહીંયા વિસ્મયાદી બોધક ચિહ્ન, વિસ્મયાદી બોધક ચિહ્ન. તો ખાસ કરીને મિત્રો એ વિસ્મયાદી બોધક ચિહ્ન
विस्मय अर्थात आश्चर्य कि जब वाक्य में किसी प्रकार का हमें विस्मय आश्चर्य हर्ष शोक घृणा आदि जैसे भाव जब व्यक्त होते हैं तभी हमें विस्मयबोधक या तो आश्चर्यवाचक चिन्ह का प्रयोग किया जाता है। तो यहाँ पर हम उसका जो अर्थ लिखते हैं आश्चर्य घृणा आश्चर्य 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 घृणा हर्ष सुख दुख आदि भाव को सुख प्रकट करने के लिए प्रकट करने के लिए इसका प्रयोग तो मित्रों वाक्य ने अंदर भाषा ने अंदर जाने कोई आश्चर्य के नवाई के प्रसंग होते प्रसंग हो तो घृणा आते तिरस्कार का भाव हो साथ ही साथ हर्ष आनंद का भाव हो सुख का भाव हो दुख का भाव हो आवा भाव जारे व्यक्त करवाना थता हो त्यारे इनी अंदर आ प्रकार जो आश्चर्य वाचक चिन्ह अथवा तो विस्मय आदि बोधक चिन्ह नो आपण उपयोग करिए छी जे रीते जैसे वाह अपने तो वाह अपने तो कमाल कर दिया क्या किसका भाव है आश्चर्य का भाव वाह अपने तो कमाल कर दिया फिर दूसरा अरे क्या हो गया यहां अरे क्या हो गया तो इसी प्रकार का भाव वाह अपने तो कमाल कर दिया अरे क्या हो गया तो इसी प्रकार का जो भाव यहां पर घृणा आश्चर्य हर्ष सुख आदि भाव सब हमें वाक्य में या तो भाषा में प्रकट करना होता है तभी हमें इसी प्रकार के चिन्ह को या तो इसी प्रकार का संकेत के हम प्रयोग करते उसके बाद का जो चिन्ह है संकेत है उसे हम कहते हैं योजक चिन्ह। चौथा प्रकार है कौन सा है योजक चिन्ह तो मित्रों योजक चिन्ह योजक એટલે જોડો જેને આપણે લખતી વખતે ડેશ આવો શબ્દનો પ્રયોગ કરીએ છીએ શું કહે છે ડેશ તો ખાસ કરીને યોજક ચિહ્નનો પ્રયોગ सामाजिक
જોડને કેવી રીતે ઓળખાય છે? સામાજિક સંપર્કો જોડને કેવી રીતે ઓળખાય છે? જે છે જેસે એ સારા શબ્દો કે લીધે અમે જો જેસે સબકે જીવન મે સુખ દુખ આતે રહેતે સબકે જીવન મે સુખ દુખ આતે રહેતે માતા પિતા ની સેવા એ સૌથી પૂજા છે. બીજું માતા પિતા ની સેવા એ સૌથી પૂજા. ઉદાહરણ માં તમે એવું ભણ્યા સુખ દુઃખ માતા પિતા એ શબ્દો છે એ યોજક ચિહ્નનો આપણને સંકેત કરે છે. ત્યાર પછી ના ક્રમ ઉપર નિર્દેશક ચિહ્નો
वाक्य में बात को स्पष्ट करने के लिए होता, वाक्य में बात को स्पष्ट करने के लिए होता। जैसे मोहन ने अपने मित्रों को पेश करी, राकेश आकाश, राकेश आकाश अविनाश से रुपये मांगे, रुपये मांगे। उदाहरण तरीके ग्राहक इस पुस्तकालय का ग्राहक, दाखला तरीके अपने दुकानदार ने ग्राहक से पूछे आ रीते, जैसे ग्राहक इस पुस्तक का क्या मूल्य है, का क्या मूल्य है। मित्रों अपने में बातचीत करता होता है, प्रणाम होता है, अपने के ग्राम कहता है इस पुस्तक का क्या मूल्य है, तो उसके बाद सामने से दुकानदार कहता है, दुकानदार सो कैसे दुकानदार यह 25 रुपये की है, यह 25 अवतरण चिन्ह त्यार पी कोष्टक नंबर क्यों आ कोष्टक का प्रयोग होता है, कोष्टक का प्रयोग होता है। मित्रों कोई कोई शब्द ना लेकिन अर्थ ने स्पष्ट करवा माटे आपने कहे के ने वो से में काउंस मा ये शब्द ने मुके आपने स्पष्ट कर दिए से कि जे रीते अध्ययन उदाहरण में मित्रों जैसे अध्ययन पटना से
જટિલ શબ્દ લાગે, અઘરો શબ્દ લાગે, પણ એને આપણે એને એના અર્થને સ્પષ્ટ કરવા માટે આપણે વચ્ચે શબ્દ મૂકીએ અધ્યયન એટલે કે પઢના. તો અધ્યયન પઢના હોય છે તેનાથી લાભ થાય. તો મિત્રો અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય છે, એક સિંગલ એટલે કે ઈ ખરા અને એક ડબલ એટલે કે ડુંગળા. તો આપણે જોઈ લઈએ પેલા ઈ ખરા, ઈ ખરા એટલે કે સિંગલ. મિત્રો એક સિંગલ અવતરણ હતો તો એ કરે આપણે કે એ કરે અવતરણ છે તો પ્રયોગ આપણે કોઈ વ્યક્તિનું ઉપનામ જ્યારે લખતા હોય ત્યારે એનો ઉપયોગ થઈ શકે. પછી કોઈ રચના એટલે કે કોઈ કૃતિનું નામ હોય, કોઈ પુસ્તકનું નામ હોય એના માટે થઈ શકે, અથવા તો કોઈ પુસ્તકના નામ માટે. જ્યારે આ લખવામાં થાય ત્યારે આપણે સિંગલ અવતરણ છે એનો પ્રયોગ કરીએ છીએ. જે રીતે જે છે સમજદાર ઉપનામ નિરાકાર
કરીએ છીએ. એવી રીતે દુહરા સેલું અર્થ
અર્થની સ્પષ્ટતા માટે આપણે આ તમામ પ્રકારના જે વિરામ ચિહ્નો છે એના માટે ખાસ એ કાળજીપૂર્વક એને આપણે શીખવા જોઈએ, સમજવા જોઈએ, જેથી કરીને ભાષાકીય કોઈ પણ પ્રકારની ભૂલો એ આપણાથી ન થઈ શકે. તો ભાષાકીય ભૂલોને આપણે નિવારી શકીએ અને આપણું ભાષા જ્ઞાન છે એને સારી રીતે આપણે અસરકારક રીતે રજૂ કરી શકીએ. તો મિત્રો, આ રીતે ભાષા સજ્જતાના આપણા જે વ્યાકરણનો જે પહેલો ટોપિક, અહીંયા વિરામ ચિહ્નોનો ઉપયોગ, ક્યારે કયા પ્રકારના ચિહ્નોનો ઉપયોગ થાય તેનો આપણે અહીંયા સંપૂર્ણ અભ્યાસ કર્યો. પૂર્ણ વિરામથી શરૂ કરી અને અવતરણ ચિહ્નો સુધી, તો કે જેની અંદર પ્રશ્નવાચક ચિહ્ન, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, વિસ્મય નિબોધક ચિહ્ન, યોજક ચિહ્ન, નિર્દેશક ચિહ્ન, ઇસકે બાદ અવતરણ ચિહ્ન, તો ઇકહરા અવતરણ ચિહ્ન ઓર દોહરા અવતરણ ચિહ્ન. તો આ પ્રકારનું અહીંયા મેં તમને જે ઉપર લખાવ્યું વ્યવસ્થિત રીતે આખા ટોપિકને તમે તમારી વ્યાકરણની બુકની અંદર જેમ તમને સૂચના આપી મુજબ સારા અક્ષરે લખી લેજો, અને સાથે સાથે પાઠ્યપુસ્તકનું પણ એની અંદર પણ એ માહિતી આપેલી છે એટલે એનો પણ સાથે રાખજો, લખજો. એટલે એક પણ પ્રકારની ભૂલ છે એ તમને એમાંથી ક્યાંય હશે કે ન ખ્યાલ આવે તો તમને એને ખ્યાલ આવી જશે, એ રીતે તમે વ્યવસ્થિત રીતે લખી શકશો. બરાબર, અહીંયા સુધી આપણે લખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ફરી પાછા એ ત્રીજા ચેપ્ટરની અંદર હવે પ્રસ્થાન કરીશું.